ઉતાણી તો આજે અમે કોળંબે પહોંચી ગયા છીએ અને દોસ્તો અત્યારે હજુ છે અમે ડુંગરામાં ઉભા છીએ અને જે આપણે કમળાઈમાં આપણે જ્યાં પ્રગટે છે અને જ્યાં તેનું મંદિર છે ત્યાં જઈશું અને આજે આપણે દર્શન કરશું અને કમળાઈમાં પ્રગટે ત્યાં જોઈશું તો આગળ અમારી સાથે વિડીયોમાં ભીના રહેશો. ફાઇનલી દોસ્તો આપ જોઈ શકો છો કે અત્યારે આપણે જે કમળાઈમાંનો ડુંગરો છે ત્યાં અદ્વૈશ્ય પહોંચી ગયા છે અને સામે છે તે મંદિર છે અને દોસ્તો આપ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં રફ રોડ છે, પહાડી વિસ્તાર છે અને અહીંયા લોકો ટુ વ્હીલ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ટુ વ્હીલ પણ લઈ જાય છે અને આપ જોઈ શકો છો અને રસ્તામાં પણ સાધન પાર્ક કરેલા છે અને દોસ્તો સામે જે છે તે કેસુડો છે. અહીંનું વ્યૂ આપ જોઈ શકો છો કે એકદમ પહાડી વિસ્તાર છે. દોસ્તો જે ડુંગર છે તે ડુંગરને કોતરીને જે રસ્તો કાઢેલો છે, બાઇક પણ ઘણા લોકો લઈ જાય છે, અમે લોકો નથી લઈને આવ્યા કારણ કે રસ્તો જ એવો છે કે ભાઈ. દોસ્તો જે આ કોળંબો કહેવાય તે દોસ્તો કમળા ઉતાણીને દિવસે દોસ્તો કોળામાની અંદર કમળામાની ઉતાણી પ્રગટવામાં આવે છે અને દોસ્તો આ પાલિતાણા તાલુકાના કોળંબો કહેવાય અને દોસ્તો અહીંયા દર વર્ષે મિત્રો કમળામાને પ્રગટવામાં આવે છે અને અમે આજે દર વર્ષે અમે આવ્યું છીએ. આજે છે બીજું વર્ષ તો અમારે તો દોસ્તો આપ જોઈ શકો છો કે અત્યારે ઓલરેડી મંદિર થોડોક જ દૂર છે અને દોસ્તો અમે અહીંયા પહોંચ્યા તો અમે અત્યારે બોલવાની પડી નથી એટલે આપી જશે અને શ્રદ્ધાળુ પણ દોસ્તો અત્યારે ઘણું બધું ઉમટી પડ્યું છે કે ટૂંક સમયમાં કમળામાં પ્રગટવાના છે તો તેના દર્શન માટે દોસ્તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે દર વર્ષની જેમ. તો આપ જોઈ શકો છો કે ઘણા લોકો અત્યારે વહેલા સવારે ઘરે પહોંચવા માટે માતાજીના દર્શન કરી અને આવે છે. તો ફાઇનલી દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયા લાખો શ્રદ્ધાળુ માતાજીના દર્શને આવે છે. અહીંયા આપણા ટીમના મેમ્બર પાછળ રહી ગયા છે. દોસ્તો એકદમ પહાડી વિસ્તાર અને રફ રસ્તો છે એટલે થોડીક તકલીફ પડે છે ચડવા માટે પણ મજા આવે છે. અને દોસ્તો અહીંનું વ્યૂ આપ જોઈ શકો છો એકદમ પહાડી વિસ્તાર છે. તો દોસ્તો આપ જોઈ શકો છો કે અત્યારે આપણે ઓલરેડી જે મંદિરની સેલો ગ્રાઉન્ડ આ જગ્યા છે પહોંચવાની ત્યાં પહોંચી ગયા છે અને જે ફોર વ્હીલ આવે છે એ છેલ્લે અહીંયા સુધી આવે છે અને અહીંયા પાર્કિંગ થઈ જાય છે. અને દોસ્તો અહીંથી આપ જોઈ શકો છો કે જે સામે આ રસ્તો છે ત્યાં મંદિર છે અને આપણે જવાનું છે દર્શન કરવા. અને ઘણા લોકો આપ જોઈ શકો છો કે હજી આવે છે અને જાય પણ છે. અને દોસ્તો આપ જોઈ શકો છો ફાઇનલી આપણે જે કોળંબો ડુંગર છે ત્યાં પૂગી ગયા છે અને ઘણા લોકો છે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને અમે પૂગી ગયા છે કોળંબો ડુંગરો છે ત્યાં. વિડીયોમાં રહેજો આપ જોઈ શકો છો કે ઘણું પબ્લિક છે તે અત્યારે દર્શન કરવા માટે અહીંયા આવેલું છે. તો દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયા બહુ સારી રીતે સેવા કરે છે અને જે લચ્છીનું છે અહીંયા જે લોકો ચાલીને આવતા હોય છે તો અહીંયા થાકી જાય તો ઘણા લોકો અહીંયા લચ્છીનો પ્રસાદ લે છે અને દોસ્તો આપણી સાથે અહીંયા સેવા કરી રહે છે તે શું કહેશો તમે અહીંનું કંઈક બહુ સારું કહેવાય કે એનો કિંમતી સમય કાઢીને અહીંયા સેવા આપે છે. તો જોઈ શકો છો આ બાજુ બહેનો પણ ખૂબ ઝાઝી સંખ્યામાં પ્રસાદી લે છે. દોસ્તો આ બધું જોઈ શકો છો કે આતુભાઈને અહીંયા સેવા કરે છે તેને પૂછીએ સવારથી જ સેવા કરો છો શું કહેશો કે ગયા વર્ષો કરતા આ વર્ષે વધારે પબ્લિક છે કે એવું આવતા હોય છે
પછી ની પ્રસાદી લેવા માટે લોકો ખૂબ સારી રીતે સેવા કરે છે. આપ જોઈ શકો છો કે જે આ ટાંકા છે તે ટાંકા ભરી ને પ્રસાદ નો અહીંયા બધા લોકોને પીવડાવે છે, તો ખૂબ સારું કહેવાય. દોસ્તો આપ જોઈ શકો છો કે આ છે અહીંનો ગેટ. તો ચાલો આપણે અંદર જઈએ. જોઈ શકો છો કે દોસ્તો આ છે ગેટ. તો આગળ આપણે જવાનું છે અને દોસ્તો આપ જોઈ શકો છો કે ખૂબ જાજી સંખ્યામાં પબ્લિક પણ છે. આપણે ઉપલબ્ધ જોઈ શકો છો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. કમલાના પથ્થરો છે તો સામે દેખાય છે કે કમલાના છે. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે મેઇન જગ્યાએ છે, પહોંચી ગયા છે. જ્યાં કમળાઈમાં આપણે અહીંયા ખડકેલા છે ત્યાં દોસ્તો, અને ટૂંક સમયની અંદર દોસ્તો પ્રગટવાના છે. અને તમે જોઈ શકો શ્રદ્ધાળુ ચારો પરથી બધા દર્શન કરનો લાવો લેવા માટે બેસી ગયા છે. બેસી ગયેલા છે અને ખૂબ જાજી સંખ્યામાં પબ્લિક પણ છે જે અહીંયા દર્શન કરવા માટે આવી ગયેલા છે. જોઈ શકો છો ચારે બાજુ છે તે બેસી ગયેલા છે. અમલીની નીચે એ માતાજી બિરાજમાન છે, તો અહીંયા આરતી પણ શરૂ છે. દોસ્તો આરતી થયા પછી અહીંયા જે કમળાઈમાં પ્રગટવાની છે, આપણે માતાજીના દર્શન કરશું. દોસ્તો આપ જોઈ શકો છો કે આરતી શરૂ છે ને મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે અહીંયા પણ માતાજીની આરતીનો લાભ લઈ રહ્યા છે. અને દોસ્તો ઘણા લોકો જે છે અહીંયા જે ત્રિશુલ છે અહીંયા અને અહીંયા માં લખેલો છે ફોટા પણ લઈ રહ્યા છે. દોસ્તો અહીંનો વ્યૂ આપને ઘણી વખત બતાવ્યું છે આગલા વિડીયોમાં, અત્યારે પણ દોસ્તો બતાવી દઉં. તો દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંનો જે લોકેશન છે નજારો, તે આપ જોઈ શકો છો કે જે રસ્તો છે જે કમળામાં આવવાનો તે અહીંથી બધું આ વિડીયોમાં બતાય છે. દોસ્તો આપ જોઈ શકો છો કે જે કમળાઈમાની પ્રદક્ષિણા કરી રહ્યા છે જે લોકો છે, તે થોડી જ વારમાં દોસ્તો પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ છે અને થોડી જ વારમાં પકઠાવાની છે જે કમળા ઉતાણી છે. તો વિડીયોમાં રહેજો. વિડીયોમાં રહેજો. તો કે અહીંથી કમળાઈમાં પકઠાવવામાં આવશે. જોઈ શકો છો કે આ રીતના પથ્થાવે છે.